હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર ટુના મિડ એક્ઝામના રિઝલ્ટ જે એ માર્ક્સ છે એ શો થઈ ગયા છે. તમારા દરેક જે કોલેજીસમાંથી મિડ એક્ઝામના જે માર્ક્સ મુકાય છે, વાઇવાના જે માર્ક્સ મુકાતા હોય છે, એ અત્યારે ડિસ્પ્લે થઈ ગયા છે. તેના માટે સૌપ્રથમ www.me.gtu.ac.in રિઝલ્ટ પર ક્લિક કરવાનું છે. એના ઉપર અહીંયા જે સાઇટ છે એ અહીંયા તમારે ઓપન કરવાની છે, ડિસ્પ્લે ઉપર જોઈ રહ્યા છે એ પ્રમાણે. એના પછી તમારે અહીંયા એન્વાયરમેન્ટ નંબર નાખવાનો છે. તમારો જે એન્વાયરમેન્ટ નંબર છે 23 જે સ્ટાર્ટ થતો હોય છે, 23 એ આપણે કોઈ પણ એક એન્વાયરમેન્ટ નંબર નાખી દઈએ. ઓકે, તો એ એન્વાયરમેન્ટ નંબર નાખ્યા પછી એન્વાયરમેન્ટ નંબર નાખી અને તમારે અહીંયા ચેક કરવાનું છે રિઝલ્ટ. તમારું જે પણ રિઝલ્ટ આવ્યું હોય, હવે રિઝલ્ટની અંદર વાત કરીએ તો આ જે રિઝલ્ટ છે એ મિડ એક્ઝામ એટલે કોલેજમાંથી જે તમને માર્ક્સ મૂકવામાં આવ્યા છે એની વાત છે. ઓકે, એનું રિઝલ્ટ છે વિદ્યાર્થી મિત્રો, ક્લિયર? તો જો અહીંયા આ ટાઈપનું એક રિઝલ્ટ ઓપન થશે તમારું, એ રિઝલ્ટ તમારે અહીંયા બતાવવાનું છે. તો અહીંયા જે રિઝલ્ટ છે એની અંદર વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે બેઝિક ઇલેક્ટ્રોનિક્સ જે સબ્જેક્ટ છે એ 25 માંથી 23 માર્ક્સ ઇન્ટરનલ માર્ક્સ મુકાયેલા છે. એના પછી અહીંયા જે માર્ક્સ મુકાયેલા છે એ 25 માંથી 18 માર્ક્સ છે. ઓકે, એટલે 25 માંથી 18 માર્ક્સ મૂકેલા છે. પછી અહીંયા 50 માંથી 41 માર્ક્સ મૂકેલા છે. મિડ એક્ઝામની વાત કરીએ તો જે તમારા સબ્જેક્ટ છે એના મિડ એક્ઝામ તો 30 માંથી 11 માર્ક્સ મિડ એક્ઝામમાં મૂકેલા છે, 30 માંથી 12 માર્ક્સ મૂકેલા છે. હવે 30 માંથી 7 માર્ક્સ જે ફિઝિક્સની અંદર મૂકેલા છે એ ફિઝિક્સની અંદર વિદ્યાર્થી મિત્રો 12 માર્ક્સ કમ્પલસરી પાસ થવા માટે, મિડ એક્ઝામમાં પાસ થવા માટે કમ્પલસરી 12 માર્ક્સ જરૂરી છે. ઓકે, 30 માંથી. જ્યારે ઇન્ટરનલ વાઇવા હોય છે તો એની અંદર 25 માંથી 12 માર્ક્સ, 25 માંથી 18 માર્ક્સ એ જોઈતો હોય છે. તો અહીંયા આ સ્ટુડન્ટ છે એને અહીંયાથી માર્ક્સ ઓછા મૂકવામાં આવેલા છે. તમે પણ ચેક કરી લો કે કેટલા મૂકેલા છે. 50 માંથી પાસ થવા માટે 25 જોઈએ છે. 25 માંથી જો તમારું 50 માર્ક્સનું પેપર હોય, કેટલા માર્ક્સનું, 50 માંથી પાસ થવા માટે 25 માર્ક્સ જોઈશે. ઓકે, અને તમારા 25 માર્ક્સનું પેપર હશે, મિડ માટેની વાત છે, મિડની જે એક્સટર્નલ 25 માંથી 12 માર્ક્સ જોશે. જ્યારે 30 માર્ક્સનું પેપર હશે તો 30 માંથી 12 માર્ક્સ પાસ જોવા, એટલે મિડમાં પાસ થવા માટે 12 માર્ક્સ જરૂરી છે. ઓકે, તો આ રીતનું રિઝલ્ટ બતાવેલું છે. આખું રિઝલ્ટ એકવાર ચેક કરી લેશો વિદ્યાર્થી મિત્રો. આ જે રિઝલ્ટ છે એમાં તમને એવું લાગી રહ્યું છે કે કદાચ તમે કોલેજમાં આ સ્ટુડન્ટ છે, કદાચ મેં કે ભાઈ ફિઝિક્સમાં હોય, બીજા કોઈ સબ્જેક્ટ હોય, સેમેસ્ટર ટુના કોઈ પણ સબ્જેક્ટ હોય, એમાં મિડ એક્ઝામમાં પાસ હતા પણ કોલેજ દ્વારા તમારા માર્ક્સ ઓછા મૂકવામાં આવ્યા છે, અથવા કોઈ પ્રોબ્લેમ છે તો તમે કોલેજમાં જઈ તમારા તમારી જે ફેકલ્ટી છે એને અત્યારે વિધિન અ 2 ડેની અંદર, આજ અને કાલ સુધીમાં તમે એમને અપડેટ કરી શકો છો. એ અપડેટ થશે, એ લોકો એમની ભૂલ હશે અથવા કોઈ ક્વેરી થઈ હશે, કોઈ પ્રોબ્લેમ હશે તો તરત જ એ લોકો તમારા રિઝલ્ટમાં ચેન્જીસ લાવશે. જો કોઈ વિદ્યાર્થી મિડ એક્ઝામમાં ફેલ થાય છે, શું થાય છે, ફેલ થાય છે, તો એ જીટીયુમાં પણ ફેલ જ થાય છે, એનો જીટીયુના રિઝલ્ટમાં પણ ફેલ આવશે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. એટલે કમ્પલસરી દરેક વિદ્યાર્થી મિત્રો પોતાનો રિઝલ્ટ ચેક કરી લેશે, શું શું રિઝલ્ટ આવ્યું છે એ વોટ્સઅપ પર એ મને કોમેન્ટ કરશે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર, અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરીશું જેથી દરેક વિદ્યાર્થી મિત્રો આનો લાભ મેળવી શકે અને આઈડિયા આવે કે લોકોને શું કોઈ પ્રોબ્લેમ થયો છે કે નથી થયો. ઓકે, ક્લિયર? તો આશા રાખું છું આ વિડીયો દરેક ફ્રેન્ડ્સને શેર કરીશું. આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત. વિદ્યાર્થી મિત્રો, હવે ચેપ્ટર નંબર 4 આપણે સ્ટાર્ટ કરીએ. તો ચેપ્ટર નંબર 4 કેટલા માર્ક્સનું પૂછાતું હોય છે?